साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ બોલેશ્વર મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે પૂજા અર્ચના માટે દર્શનાર્થીઓની ભીડ જામી હતી। साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ બોલેશ્વર મંદિરમાં ભક્તો પૂજા અર્ચના માટે શ્રાવણના બીજા સોમવારે ઉમટી પડ્યા હતા। જિલ્લાના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો શિવની ભક્તિમાં લીન બન્યા હતા। બોલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર પૂજા સહિત વિવિધ પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પીએચસી સેન્ટર પર મેડિકલ ઓફિસર ગેરહાજર રહેતા હોવાથી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। साबरकांठा जिल्लाना हिम्मतनगर तालुकाना वीरावाड़ा गामना पीएचसी सेंटर पर मेडिकल ऑफिसरनी सतत गैरहाजरी रहती होवाथी पीएचसी सेंटरमां फरज बजावता मल्टीपर्पज हेल्थ वर्करोए तालुका हेल्थ ऑफिसरने लेखितमां फरियाद करी छे। छेल्ला 20 रविवारथी मेडिकल ऑफिसर गैरहाजर होवानो फरियादमां उल्लेख करवामां आव्यो छे। सुरेश थोरी साथे हिमानी चौहान, सिटी न्यूज, हिम्मतनगर। साबरकांठा જિલ્લાના હિંમતનગર શહેરમાં જૈન સોશિયલ ગ્રુપના સભ્યો દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે 75મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 15/8/2021 ને 75મા સ્વતંત્ર દિવસની ઉજવણી નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે હર્ષ ઉલ્લાસ સાથે જૈન સોશિયલ ગ્રુપના સભ્યો દ્વારા મનાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નારી સુપરિટેન્ડન્ટ અધિકારી અસ્મિતા મેડમ અને કર્મચારી સ્ટાફે હર્ષ ઉલ્લાસ ભેર ભાગ લીધો હતો। નારી સુપરિટેન્ડન્ટ અસ્મિતા મેડમ તથા જૈન સોશિયલ ગ્રુપ હિંમતનગરના પ્રમુખ ભૂમિકાબેને ધ્વજવંદન કર્યા અને સલામી આપી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ કર્યો હતો। વૃક્ષ વાવો અને પર્યાવરણને બચાવોનો નારો લગાવ્યો હતો। આ ખૂબ સુંદર કાર્યક્રમ માટે અસ્મિતા મેડમનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં અન્ય સભ્યો તેમજ ગ્રુપના પ્રમુખ ભૂમિબેન, સેક્રેટરી જયમીનભાઈ, મનનભાઈ, જીગરભાઈ અને વડીલ ડોક્ટર અશોકભાઈ તથા જિગ્નેશભાઈ તેમજ કાજલબેન, પારજક્તાબેન તેમજ દિશાબેન હાજર રહ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે જયમીની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર।